Audio Jungle. मित्रों आ पहला मैं मारी दृष्टि ये बोर्ड में पांच इम्पोर्टेंस प्रमेयो मैं काढ़ा छे अने एना वीडियो बनावी ने तमारी सुधी पहुंचाड़ी दीधा छे। तमे तैयार पण करी नाख्या हशे कारण के बोर्ड में कुल 10 मार्क ना प्रमेयो बे पूछाय छे, 5-5 मार्क्स ना, अने ए 10 मार्क आपणे लई लेवाना छे। एटले 80 मार्क ना पेपर माथी 10 मार्क तो आवी गया, रह्या केटला 70, बरोबर। એટલે આ પ્રમેય પછી એક રચના આંકડાશાસ્ત્ર આ બધા અમુક ચેપ્ટરો એવા છે કે જેને મલાઈના લુંડા કહેવાય, ઓછી મહેનતે વધારે આપણે આ માર્ક્સ મેળવી શકીએ બોર્ડમાં। તો ચાલો તારે આપણે આજે બીજો એક અગત્યનો પ્રમેય આજે જોવાનો છે અને આ પ્રમેય તમારે ગોખવાના નથી। તમારે શું કરવાનું, આ વિડિયો તમે ફ્રી પડો એટલે તરત જ પ્રમેયના વિડિયો લઈને બેસી જવાનું અને શાંતિથી તમારે આ પ્રમેયના વિડિયો બે વાર જોઈ લેવા। જોઈ લીધા પછી પાછું એક વાર તમારે લખી કાઢવાનું અને પછી મિત્રો તમે તૈયાર કરવા બેસશો તો સમજેલા જો તમે આ પ્રમેય હશે તો તમારે ગોખવાની જરૂર પડશે નહીં અને છેક બોર્ડની એક્ઝામ સુધી તમે ભૂલશો નહીં। ખ્યાલ આવી ગયો? તો ચાલો તારે આજે આપણે પ્રમેય જોવાના છીએ 6.7। કયો પ્રમેય જોવાના છીએ? 6.7। હવે પ્રમેય લખવાની એક મેથડ છે મિત્રો। આમ તો પ્રમેય તમે બધા લખો છો બોર્ડમાં, પણ જો એ રીતે લખશો તો તમે પૂરા માર્ક્સ નહીં મેળવી શકો। ખાસ એક અગત્યની સૂચના કે ચેક ચાક નહીં કરવાનું, પહેલી વાત। પદ્ધતિ સર લખવાનું, પહેલા હંમેશા પ્રતિજ્ઞા લખવાની અને એ પ્રતિજ્ઞા બોર્ડના પેપરમાં આપેલી હોય, આ યાદ રાખજો, આ તમારે આપેલી હોય। એટલે મોટા ભાગના 95% સ્ટુડન્ટ શું કરે છે, પ્રતિજ્ઞા તૈયાર જ નથી કરતા, બરોબર। હવે પ્રતિજ્ઞા નથી આવડતી, બાકીનું બધું એમણે તૈયાર કરી નાખ્યું છે, બધા પ્રમાણે ગોખી માર્યા છે, પણ મિત્રો જ્યારે બોર્ડની એક્ઝામમાં તમે બેસશો ને ત્યારે પ્રતિજ્ઞા જો નહીં આવડતી હોય તો તમે નક્કી કેવી રીતે કરશો કે કયો પ્રમેય પૂછાયો છે? એટલે ધ્યાન રાખજો કે પહેલા તમારે પ્રતિજ્ઞા તૈયાર કરવી પડશે જેથી કરીને તમને ખબર પડે કે આ પ્રમેય 6.4 છે, 6.9 છે, 6.7 છે અને ત્યાર પછી તમે સાચો પ્રમેય લખી શકશો। તો જો અહીંયા પ્રતિજ્ઞા આપણે જોઈએ પ્રમેય 6.7 ની, જો કાટકોણ ત્રિકોણ માં કાટખૂણાના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલો હોય તો વેધની બંને તરફના ત્રિકોણો, જો આ કર્ણ, આ વેધ અને એના બે બાજુના ત્રિકોણ, મૂળ ત્રિકોણને, મૂળ ત્રિકોણ કયો છે, એ બી અને સી, ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને સમરૂપ હોય છે, ઓકે। હવે આપણે વાત કરવાની છે, આટલું આ પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞા તમને આપેલી હોય એ પરીક્ષામાં તમારે લખી કાઢવાનું। લખ્યા પછી તમારે શું કરવાનું, ફિગર દોરી દેવાની, આકૃતિ, બરોબર। આકૃતિ દોરી નાખ્યા પછી તમારે પક્ષ લખવાનું, સાધ્ય લખવાનું અને ત્યાર પછી સાબિતી સ્ટેપ બાય સ્ટેપ લખવાની અને લખાઈ જાય પ્રમેય એટલે તમારે અહીંયા આ રીતે ટાવર બનાવી દેવાનો અથવા ફૂલ સ્ટોપ કરી નાખવાનો, એટલે કે એનો મીનિંગ એ થાય કે તમારો પ્રમેય પૂરો થઈ ગયો છે। જો તમે આ નહીં કરેલું હોય તો બોર્ડમાં એક માર્ક્સ કપાય છે, એટલે ધ્યાન રાખજો। તો શરૂ કરીએ, આપણે પક્ષથી શરૂઆત કરી નાખીએ। આકૃતિ મેં દોરી નાખી છે, આ કાટકોણ ત્રિકોણ એ બી અને સી છે અને એમાં કાટકોણ ત્રિકોણમાં જે કર્ણ છે એ એસી છે અને એસી
ઉપર આપણે ભેદ દોર્યો છે બીડી અને ભેદ કહેવાય ભેદ દોર્યો જેના કારણે આ ત્રિકોણ કયો એ બી અને સી એ બે ભાગમાં વહેંચાયો કયા કયા બી ડી એ અને બી ડી સી ઓકે તો જો અહીંયા ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે આ ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ કીધું છે હવે હું તમને સમજણ પડે એટલા માટે કાચી આકૃતિ દોરવાનો છું અને એ તમારે દોરવાની નથી ચલો આપણે આ કાટકોણ ત્રિકોણ દોરીએ સમજાવવા માટે આ કાટકોણ ત્રિકોણ ઓકે એમાં એ આ બી બી કાટખૂણો અને આ સી અને આને આપણે શું કહીશું કર્ણ ઓકે બાકીની તો આ એબી અને બીસી બાજુઓ કહેવાય જો ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો બી કયો છે કાટખૂણો તથા બીડી એ કર્ણ એસી પરનો હવે કર્ણ કયો છે આપણો જો અહીંયા આ કર્ણ એસી અને એના ઉપર તમારે આ શું દોરવાનું છે ભેદ આ કયો ભેદ દોર્યો બીડી બરોબર જો અહીંયા મેં દોર્યો છે પણ આ તો શું કર્યું આખી આકૃતિ આમ ઊંધી હતી એને મેં આમ કરીને સીધી કરી નાખી એટલે તમને સમજવામાં તકલીફ ન પડે એટલે તમારે શું કરવાનું તમે જ્યારે તૈયાર કરતા હોય ત્યારે આ જ આકૃતિ દોરવાની છે બોર્ડમાં પણ સમજવા માટે આ રીતે કાચી આકૃતિ દોરી દેવાની પેન્સિલથી બરોબર રફ આકૃતિ દોરી અને પછી તમારે લીટીએ લીટીએ તૈયાર કરવાની સાહેબ તમને તરત આવડી જશે ખ્યાલ આવી ગયો કારણ કે આમ ઊંધી છે ને એટલે થોડી સમજવામાં તકલીફ તમને પડે હું સમજું છું એટલા માટે મેં તમને સમજાવવા માટે પ્રમેય તમને આવડી જાય એટલા માટે આ સીધી આકૃતિ અને કાચી આકૃતિ દોરી નાખી હવે જુઓ સાધ્ય ત્રિકોણ એબીસી હવે તમે આ આકૃતિ જુઓ છો એની અંદર કુલ કેટલા ત્રિકોણ દેખાય છે ત્રણ મને ત્રણ દેખાય છે જુઓ આ પણ આકૃતિમાં ત્રણ છે આ એક છે ત્રણ ત્રિકોણ દેખાય એક મેઇન ત્રિકોણ કયો એ બી સી આ મેઇન ત્રિકોણ અને એનો બે છોકરો કયા બે છોકરો એ ડી બી સી ડી બી જોજો હું ઘાટું કરું છું એટલે તમને બે ત્રિકોણ અલગ પડે એક ઘાટું કરી નાખું એ ડી બી અને બી ડી સી થઈ ગયા એટલે કુલ કેટલા ત્રિકોણો થયા ત્રણ ત્રિકોણો થયા જુઓ એબીસી સમરૂપ ત્રિકોણ આ જે મેં કર્યું છે એ આ રીતે આમ કરવાનું આને સમરૂપતાની ચિહ્ન કહેવાય એબીસી ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એ જોજો એ ડી બી અને સમરૂપ ત્રિકોણ બી ડી સી બરોબર ખ્યાલ આવી ગયો આ પક્ષ અને સાધ્ય મેં સાચા લખ્યા તમે લખજો હવે સાબિતીની વાત કરવાની ત્યાર પછી સાબિતી લખીશું સાબિતીના તમારે ત્રણ માર્ક્સ મળશે હવે જુઓ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એડીબી માં હવે તમે જુઓ ત્રિકોણ એબીસી અને બીજો કયો ત્રિકોણ એડીબી જે મેં ઘાટો કર્યો છે એની અંદર શું થાય બીએસી જુઓ અહીંયા બીએસી આ સામેનો ખૂણો બી એ સી બરોબર બરાબર કયો થાય ડી એ બી તો આ ડી એ બી બરોબર અત્યારે હાલ ભૂલી જાઓ આ ભૂસી નાખું છું આટલું એટલે તમને ખબર પડે ચાલો કયો ત્રિકોણ છે જુઓ ત્રિકોણ એ બી સી તો આ એ બી સી અહીંયા આપણે દોર્યો તો આમ અહીંયા સી લખી દો આ ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ ડી બી બરોબર હવે એની અંદર શું થાય બી એ સી બરાબર બી એ ડી થાય અથવા ડી એ બી પણ બોલાય અને એ એક જ ખૂણા છે અને એ ખૂણા આ બંને ત્રિકોણોમાં આવે છે એ જ રીતે એ બી સી બરાબર એ ડી બી હવે જુઓ એ બી સી આ સી છે અને એ ડી બી જોજો એ ડી બી તો આ શું બને છે એ બંને કેવા છે કાટખૂણા કારણ કે જુઓ આ કાટખૂણો બને તો આ પણ એની સામેનો જે છે એ પણ કાટખૂણો બને એટલે કે જુઓ આ કાટખૂણો હોય એ બી સી આ કાટખૂણો છે
तो અહીંયા જે વેધ દોર્યો છે એ પણ અહીંયા કાટખૂણો બનાવે એટલે કે એ ડી બી આ બંને કેવા થાય છે કાટખૂણા અને કાટખૂણા બંને 90 અંશના હોય માટે એમના માપ સરખા છે માટે અહીંયા લખ્યું છે બંને કેવા છે બરાબર એટલે કે બંને સરખા છે અને કાટખૂણા છે ખ્યાલ આવ્યો હવે ખૂખુ શરત ખૂણો ખૂણો શરત મુજબ એ બી સી હવે જુઓ એ બી સી A B C હું બંને આકૃતિઓ સમજાવું છું ત્રિકોણ A D B એટલે તરત આકૃતિ જોવાની A D B A D B જુઓ A B C એટલે A B C સમરૂપ ત્રિકોણ A D B બરોબર હવે બીજી વાત કરીએ કે ત્રિકોણ A B C અને ત્રિકોણ B D C હવે આ ભૂસી નાખવાનું હવે આ આની વાત કરવાની છે જો હું બીજી આકૃતિ દોરું આમ હવે આપણે આની વાત કરવાની છે આની એટલે અહીંયા A આ B આ C અને આ D હવે આની વાત કરીશું બરોબર ત્રિકોણ ABC એટલે જુઓ આ ત્રિકોણ ABC અને ત્રિકોણ BDC बरोबर जो जो बरोबर BDC માં શું થાય ACB એટલે શું થશે અહીંયા જુઓ ACB આ ખૂણો અને BCD આમ થી આમ આવો આમ થી આમ જાઓ આ બંને માં કોમન આવે છે એટલે કેવા ખૂણા છે એક જ ખૂણા હવે શું થાય જુઓ અહીંયા ABC આ કેવો છે કાટખૂણો સમજજો જરા આ એ બી સી એ કાટખૂણો છે આ કાટખૂણો તો આ વેદ દોરેલો છે તો એ પણ અહીંયા શું બનાવે કાટખૂણો બનાવે કાટખૂણો એટલે બંને કાટકોણ ત્રિકોણ છે માટે બંને ખૂણા સરખા થાય એટલે અહીંયા લખ્યું મેં એ બી સી કાટખૂણો બરાબર બી ડી સી એ પણ કાટખૂણો એટલે કે 90 90 ના બંને છે માટે બંને કાટખૂણા માટે અહીંયા કુખુ શરત મુજબ શું થશે બંને સમરૂપ થશે જે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ BDC આ ABC સમરૂપ ત્રિકોણ BDC ખ્યાલ આવ્યો અને પરિણામ નંબર આપણે કયો આપી દેવાનું છે પરિણામ નંબર 2 આગળ આપણે એક જોઈ ગયા છીએ પરિણામ નંબર કયો જોયો મિત્રો 1 ઓકે એટલે બોર્ડ માં જ્યારે પેપર લખો તમે ત્યારે આ રીતે બોક્સ બનાવતા રહેવા હવે શું થાય પરિણામ 1 અને 2 પરથી આ પરિણામ 1 અને આ પરિણામ 2 પરથી અને સમરૂપતાના પરિણામોના ગુણધર્મ ઉપરથી કાટકોણ ત્રિકોણ હોય તો એમાં વેદ દોરો અને બીજા બે ત્રિકોણ તૈયાર થાય કે ત્રણેય સમરૂપ હોય એટલે કે ત્રણેય કાટખૂણા હોય ખ્યાલ આવી ગયો એટલે શું લખાય જુઓ કુલ આપણો મેઈન ત્રિકોણ કયો હતો એ બી સી આ મેઈન ત્રિકોણ હતો એટલે ત્રિકોણ એ બી સી પણ વેધ દોર્યો એટલે કેટલા ત્રિકોણો તૈયાર થઈ ગયા જુઓ મેઈન તો ખરો એક એ બી સી અને બીજો કયો ત્રિકોણ એ બી ડી પણ લખાય અથવા એ ડી બી પણ લખાય બરોબર અને સમરૂપ ત્રિકોણ કયો લખાય બી ડી સી બરોબર આવર્ષણ મિત્રો સમજાઈ ગઈ આખી આખો પ્રમેય તમને સમજાયો હવે આ પ્રમેય આપણો અહીંયા પૂરો થાય છે આ રીતે તમે બરોબર પદ્ધતિ સર મેં જેમ કાચી આકૃતિઓ દોરીને તમને સમજાવ્યું એ જ રીતે તમારે ઘરે આ વિડિયો બે વાર જોયા પછી આ રીતે આકૃતિઓ દોરી આ કાચી આકૃતિ પણ દોરવાની અને એક એક લીટી વાંચતા જવાનું અને જોડે જોડે આકૃતિ દોરતા જવાનું આ રીતે તમે જો બે ત્રણ વાર કરશો આખો પ્રમેય તમને સમજાઈ પણ જશે અને લોંગ ટાઈમ તમે બોર્ડની એક્ઝામ સુધી ભૂલશો નહીં ખ્યાલ આવી ગયો હવે બીજી વાત કરીએ કે કેટલાક ત્રણ પ્રમેયો મેં અહીંયા લખ્યા છે બરોબર જેને ગુણોત્તર મધ્યક પ્રમેય કે તરીકે ઓળખવામાં આવે છે આ જે પરિણામો છે એ ગુણોત્તર મધ્યક પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે કદાચ ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ પણ શકાય અને આ ત્રણે પરિણામો એક્ઝામ્પલ એટલે કે દાખલાઓની અંદર તમારે ઉપયોગમાં આવશે
અને આ ત્રણે પરિણામો છે ને એ આ પ્રમેય ઉપરથી આવેલા છે પહેલું પરિણામ જોઈએ ab² આકૃતિ જુઓ ab² બરાબર શું થાય ad ac હવે આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરી નાખીએ જો જો આ બરોબર આ કાટકોણ ત્રિકોણ દોર્યો abc અને અહીંયા ભેદ દોરી નાખીએ bd તો શું થશે જુઓ ab² એટલે આ ab² बराबर શું થાય AD ગુણ્યા AC જો જો AD ગુણ્યા AC બરોબર આકૃતિને સમજો બાજુનો વર્ગ બરાબર AB નો વર્ગ બરાબર AD ગુણ્યા AC બરોબર આ પહેલું પરિણામ આવ્યું હવે બીજું પરિણામ એટલે હવે BC લો તો BC નો વર્ગ બરાબર CD આ બાજુનો ટુકડો गुण्या AC समझायो एक रीते त्रिजो परिणाम आ BD नो वर्ग आ BD नो वर्ग बराबर सु था AD बनने टुकड़ा AD गुण्या BC अवर्षन है तो आ रीते आ त्रणे परिणामों तमे जे मिलवया एक आया काटकोण त्रिकोण ऊपर थी मिलवया आ A B અને આ C આ કાટકોણ ત્રિકોણ છે અને એની અંદર તમે આ શું દોર્યો છે ભેદ ભેદ દોરીએ એટલે અહીંયા BD ભેદ કહેવાય તો પહેલું પરિણામ શું થાય AB² બરાબર AD ગુણ્યા AC બીજું પરિણામ શું થાય BC² બરાબર CD ગુણ્યા AC અને ત્રીજું પરિણામ શું થાય BD² બરાબર AD ગુણ્યા DC આ ત્રણે પરિણામો તમારે તૈયાર કરી નાખવાના છે કારણ કે બોર્ડની એક્ઝામમાં આ ત્રણે પરિણામો ઉપરથી જ દાખલા તમારે આવશે ખ્યાલ આવી ગયો એટલે એક તો પ્રમેય પણ તમારા માટે અગત્યનો છે જે 5 માર્ક્સમાં પૂછાશે અને આ ત્રણે પરિણામો તમે આકૃતિ દોરીને સમજ્યા છો એટલે હવે તમને આકૃતિ ઉપરથી કોઈ પણ એક્ઝામ્પલ આ ત્રણ પરિણામો જે ગુણોત્તર મધ્યકના પ્રમેય કહેવામાં આવે છે એના ઉપરથી તમને આવડી જશે ખ્યાલ આવી ગયો મિત્રો તો હવે આ પ્રમેય તમારે બરોબર તૈયાર કરી દેવાનો છે ત્યાં સુધી આપણે ફરી મળીશું નવા એક પ્રમેય સાથે અને મોસ્ટ ટાઈમ બી પ્રમેય સાથે ત્યાં સુધી તમે તૈયાર કરી નાખજો ગુડ નાઈટ મિત્રો